ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો @ગુજરાત. વિડિયો તમે જોયો તે સુરતના અમરેલીનો છે. આ વાયરલ વિડિયોમાં સ્પષ્ટ રીતે એક પોલીસ કોન્સ્ટેબલ આરોપી પાસેથી લાંચ લઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે હાલ આ વિડિયો ત્યાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડિયો અંગે જે વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ અમરોલી પોલીસ મથકની બહાર જ ઉતારવામાં આવેલા વિડિયોમાં અમરોલી પોલીસ મથકની મોબાઈલ વાન દેખાઈ રહી છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ બેઠેલા છે. બન્યું કંઈક એવું હતું કે અમરોલી પોલીસે ડિટેન કરેલા આરોપીઓને મામલત કચેરીએ જામીન માટે લઈ જવાનું કહીને પોલીસે મોબાઈલ વાનમાં બેસાડ્યા હતા. જો કે બાદમાં આ 8-10 આરોપીઓને 200 રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી જતા રહેવાનું કહેવામાં આવ્યું. ત્યારે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા આ રીતે 200 રૂપિયા લઈને રજીસ્ટરમાં સહી કરાવીને આ આરોપીઓને વાનમાંથી ઉતારી મૂકતા હોવાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે ઘણા સવાલો ઊભા થયા છે. ત્યારે વળી મોબાઈલમાં શૂટ થયેલો આ વિડીયો ભોગ બનનાર વ્યક્તિએ જ ઉતાર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા દંડના નામે રસીદ લીધા વિના ઉઘરાવાતા 200 રૂપિયાને લઈને ઘણો જ વિવાદ જાગ્યો છે. ત્યારે આ વિડીયોના વાયરલ થયા બાદ અધિકારીઓએ પણ આ આખા પ્રકરણને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કર્યા છે. ત્યારે આ સમગ્ર મામલે વિડીયો બનાવનાર વ્યક્તિએ વધુ જાણકારી આપતા એમ જણાવ્યું છે કે મેં જેને 3 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા તેણે મારી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે અરજી કરતા પોલીસે મારી ઉપર અટકાયતી પગલાં ભર્યા હતા. બપોરે 3:30 વાગ્યા સુધી મને લોકઅપમાં રાખ્યા બાદ મારી સાથેના તમામ બંધ લોકોને અમરોલી પોલીસ વાનમાં બેસાડી દેવાયા. પોલીસ વાનમાં બેસાડ્યા બાદ જમાદાર અને કોન્સ્ટેબલે અમારી પાસેથી 200 રૂપિયાનો દંડ માંગ્યો. બધાના ટૂંકા નામની સહી કરવા જણાવ્યું અને આ રૂપિયા કોના માટે લીધા તેની કોઈ માહિતી અમને ના આપી કે પછી કોઈ રસીદ પણ ના આપી. તો હવે અમે આ બાબતે આગળ ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે એક અધિકારીએ મીડિયાને વધુ જાણકારી આપતા જણાવ્યું છે કે અટકાયતી પગલામાં દંડની કોઈ જોગવાઈ હોતી નથી અને આ રીતે કોર્ટમાં રજૂ કર્યા વિના આરોપીઓને મુક્ત પણ કરવાના નથી હોતા. આ વિડીયોને લઈને પૂરતી તપાસ કરવામાં આવશે અને જો પોલીસ કર્મચારીઓ કસૂરવાર જણાશે તો તેમની ઉપર પગલાં પણ ભરવામાં આવશે. ત્યારે હાલ તો આ વિડીયો ઘણી જ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.